ને મિત્રો તાજેતરમાં લેવાયેલ ફોરમેન ઇન્સ્ટ્રક્ટર ક્લાસ થ્રીની પરીક્ષા એટલે કે અગિયારમી તારીખે ફેબ્રુઆરી લેવાયેલ એની અંદર એક આ છે કે જો ત્રિકોણ ક્યુ આર અને એમ ખૂણો ક્યુ કેટલો છે નેવું અંશનો એટલે કાટકોણ ત્રિકોણ આપેલ છે અને પીઆર છે એ તમને બાર આપેલ છે તો પીક્યુ નું માપ શોધો મિત્રો જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલ છે તો તમે તરત આમ દોરી જ લેવાનું કે ભાઈ આ જે છે ને એ ક્યુ છે સરખી અને કર્ણની લંબાઈ તમને કેટલી આપી છે બાર તો આ અંતર તમારે શોધવાનું છે અથવા તો એમ પૂછે આ અંતર શોધવાનું છે કારણ કે આ બંને સરખા જ છે મિત્રો ચાલો હું બે સેકન્ડમાં જવાબ કહી દઈશ કે આનો જવાબ આવે છ વર્ગ મૂળ બે અને થોડી વાર પછી તમે પણ બે સેકન્ડમાં જવાબ દઈ દેશો કે આનો જવાબ આવે છ વર્ગમૂળ બે તમે કહેશો કેવી રીતે હા તમે કહેશો સૂત્ર આવ્યું નથી તો આજે લઈ લેશો ચાલો લઈ લઈએ તો મિત્રો જયેશ સરનું સૂત્ર રેડી છે કે સમધવી બાજુ કર્ણ કે વિકર્ણ હો ચો રસનો બાજુ કર્ણ કે વિકર્ણ હો ચો રસનો એને ભાગવો વર્ગમૂળ બે થી બાજુ મળે સ્વરસનો આ મિત્રો સ્વ એટલે આપણો પોતાનો રસ શું છે કે આપણને બાજુ જોઈએ છે તો શું કરે કે સમધી બાજુ હશે ને તેમાં કર્ણ શબ્દ બોલશે આ સમધી બાજુ જો કર્ણ બોલ્યા અને જો ચોરસની વાત હશે તે લોકો શું બોલશે વિકર્ણ તમે સમજી શકો છો કે દાખલા તરીકે આ ચોરસ હોય તો આ જ વસ્તુ શું બની જશે વિકર્ણ આપણને તો કામ શું છે આ લંબાઈ શોધો અથવા તો આ શોધો અથવા તો આ શોધો અથવા તો આ શોધો ચોરસોતા તો શું કરવાનું એને ભાગો વર્ગમૂળ બે થી બસ

એને તમે છ ગુણ્યા બે એટલે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરી શકો ચોક્કસ કરી શકો તો એક ને કાઢી નાખો બરાબર ને આ વર્ગમૂળ બે એક ઉડાડી નાખો તો જવાબ શું આવશે છ વર્ગમૂળ બે તો મિત્રો હવે એક આમાં શોર્ટકટ આપી દો તમારે શું કરવાનું ખબર છે આવી રીતના સંખ્યા હોય ને જ્યારે આવો આમાં કંઈ બીજું છે ને બાર તો એ પેલા તો અડધા કરી નાખવાના એને અડધા કેટલા થાય છ બસ એની સાથે વર્ગમૂળ બે મૂકી દેવાના ચાલો હવે હું અહીંયા લખું છું અઢાર તમે તરત કહી દેશો શું આવશે નવ વર્ગમૂળ બે હું અહીંયા લખું છું દસ

સાથે ગુણો છો ફરીથી તો મિત્રો કે ત્રીસના ના ભાગ્યા આપણે એને વર્ગમૂળ બે થી જ ભાગીએ છીએ પણ વર્ગમૂળ બે વડે ભાગવું એટલે શું તો તમે તરત વિચારો કે ત્રીસ એટલે તો કે પંદર ગુણ્યા બે બરાબર અને પંદર ગુણ્યા બે એટલે પંદર ગુણ્યા વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે બે છે એટલે એટલે આ આ જવાબ જવાબ આવશે તો તો મિત્રો સીધો તમને તમને મળી જાય એટલા માટે વડે વડે ભાગો બીજું આને અડધા ગુણવા એમાં પણ શોર્ટકટ હું આપી રહું છું પણ દાખલા તરીકે કોઈ એમ કહેશે કે દાખલા તરીકે સાત વર્ગમૂળ બે ચાલો જવાબ સીધે સીધું મિત્રો કારણ કે તમે વર્ગમૂળ બે વડે ભાગશો તો આવડી જ જાય છે એનો જવાબ કેટલા આવશે સાત સીધે સીધું હે દાખલા તરીકે કોઈ એમ કે છ વર્ગુણ બે તો આ જ કાઢી નાખવાનું ચોરસ આપેલો હોય અથવા તો કાટકોણ ત્રિકોણ આપ્યું હોય સમજવી બાજુ આપ્યું હોય અને તમારે કર્ણ શોધવાનો હોય ત્યારે સૂત્ર સાવ રેડી છે કે સમજુ બાજુ કર્ણ કે વિકર્ણ હો ચોરસ બસ એની ભાગો વર્ગુણ બે બાજુ મળે સ્વરસનો તો સ્વ એટલે આપણો પોતાનો રસ આ જ છે કે જલ્દી બાજુ ગોતી લે બે સેકન્ડમાં ગોતી લે તો હવે તમને જરૂરથી આવડી જશે તો આ સમ તો અત્યારે કોઈ એમ પૂછી રહ્યું હશે કે સર એ તો બરોબર ઊંધું હોય તો ઊંધું એટલે શું ઊંધું એટલે એવું કે તમને ચોરસ આપ્યો હોય એની બાજુ આપી હોય અને તમારે કર્ણ કે વિકર્ણ શોધવા હોય તો પણ સાવ સિમ્પલ એનું પણ એક નાનકડું સૂત્ર આપી દઉં પેલા મિત્રો રકમ જોઈ લે કે અહીંયા તમને એમ કીધું છે કે એક ચોરસની બાજુની અહીંયા પણ સાવ સિમ્પલ છે આનું પણ એક નાનકડું સૂત્ર જોઈ લઈએ તો મિત્રો સૂત્ર સાવ રેડી છે કે બાજુ ગુણ્યા વર્ગમૂળ બે બસ પતી ગયું બાજુ ગુણ્યા બે કર્ણ વિકર્ણ માગો એ અગાઉના રાજા કેતા ને માગો માગો એમ આપણે કહી દેવાનું કે કર્ણ જોઈ છે વિકર્ણ જોઈ છે માગો બસ આપણે શું કરશું બાજુ ગુણ્યા વર્ગ મૂળ બે તો બાજુ નાખશો વર્ગ મૂળ બે વડે તો આવો જવાબ છે જરૂર છે વાર્તા પૂરી તો મજા આવી ગઈ મિત્રો હવે અઘરું શું પૂછે ભલે ને જે પૂછવું પૂછે એ કે ત્રણ વર્ગ મૂળ બે હાલો જોયો આટલા આપણે ગભરાઈ જાય ત્રણ વર્ગ મૂળ બે છે કાંઈ વાંધો નહીં તમને ખબર જ છે કે ત્રણ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે શું થાય તો આ બે નો શું થઈ જશે એટલે તો આનો જવાબ શું હોય હોય આટલું સિમ્પલ છે મિત્રો પણ યાદ રાખજો કે ચોરસ એની બાજુની વાત છે અથવા તો સમજી બાજુ કાટકોણ ત્રિકોણ માટેની આ વાત છે તો સૂત્ર યાદ રાખ્યું શું કરવાનું બાજુ ગુણ્યા વર્ગમુણ બે આગલામાં શું કરતા હતા વિકર્ણ આપણે વર્ગમૂળ બે વડે ભાગતા હતા અહીંયા આપણે શું કરશું ગુણસુ વાર્તા મને લાગે છે કંઈ પણ ખાલી બબે સેકન્ડમાં આપણે કંઈ પણ જોયા આવું કંઈક આકૃતિ પણ વિના ખાલી આમ નજર કરી અને સીધો જવા તો મજા આવે છે ને દોસ્તો તો તમારી કોમેન્ટની હું જરૂરથી રાહ જોતો હોઉં છું તમારી કોમેન્ટ જરૂરથી લખો લાઈક કરો તમારા મિત્રોને વાત કરો અને હા સબસ્ક્રાઈબ તો તમે કરી જ લીધું છે કદાચ રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે બેલ દબાવજો જેથી કરીને નવા વિડીયો મૂકું તરત ને તરત તમને મળી જાય તમે તરત ને તરત જોઈ શકો તો મિત્રો કાલે વધુ ત્યારે સાથે મિલતે બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ